સતત 15 વર્ષથી રાજકીય ક્ષેત્રે કામ કરી રહ્યો છું. જનતાના ખૂબ સ્નેહ આશીર્વાદ મળ્યા છે. 2012માં ખૂબ નાની વયે પાર્ટીએ વિધાનસભા લડવાની તક આપી. 2017માં ફરીથી પાર્ટીએ વિશ્વાસ મૂકીને મને ફરીથી વિધાનસભા લડવા માટે, પાદરાની જનતાનો વિશ્વાસ જીતવા માટે મને ફરીથી ટિકિટ આપી. મારા પાદરાની જનતાના પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મળ્યા અને હું ધારાસભ્ય 2017માં ચૂંટાયો. ત્યારબાદ ફરીથી 2022માં મને પાર્ટીએ તક આપી. આજે જ્યારે લોકસભા બેઠક માટે મારી પસંદગી કરવામાં આવી છે તો હું ખાસ કરીને મારી પાદરાની જનતાનો જે પ્રેમ સ્નેહ આશીર્વાદ છે, મારામાં જે વિશ્વાસ છે, વડોદરા લોકસભા બેઠકના, વડોદરા શહેરના તમામ આગેવાનો, સાવલી વાઘોડિયાના આગેવાનો, એમને જે વાત મોવડી મંડળ સમક્ષ જે રજૂ કરી, એ રજૂઆતના ભાગરૂપે પાર્ટીએ મને લોકસભા બેઠક માટે મારી પસંદગી કરવામાં આવી છે. મેં પાર્ટી શક્તિસિંહજીએ પણ કીધું છે કે ભાઈ જસપાલભાઈએ ટિકિટ માગી હતી નહીં, પણ તમામ લોકોની લાગણી હતી ને લાગણીના ભાગરૂપે જસપાલસિંહને અહીંયા વડોદરા લોકસભા બેઠક લડવા માટે મોકલ્યો છે. જેવી રીતે આજે સવારે માતાજીના દર્શન કરી, આરતી કરી, ઇસ્કોન મંદિર પહોંચ્યો, ત્યાં પ્રભુના ચરણોમાં શીશ નમાવીને આશીર્વાદ પ્રાપ્ત કરીને સૌ ઉપસ્થિત ત્યાં મારા વડીલો, માતાઓ, બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સાથે મારા યુવાનોનો સહકાર પ્રાપ્ત કરીને અહીંયા સુધી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યો. આપ બધા સાથે જ હતા. આપે જોયું છે પણ અંદાજે 1.5 કિલોમીટરનું અંતર હતું, પણ તમામ યુવાનો દ્વારા વારાફરતી મને એમના ખભા પર બેસાડીને અહીંયા સુધી મને પહોંચાડ્યો છે. મને ચાલવા દીધો નથી એટલે એ યુવાનોનો પણ આભારી માનું છું કે એમને જે મારા પ્રત્યે જે પ્રેમ દાખ્યો છે એ સતત પ્રેમ એમનો બન્યો રહે. એવી જ રીતે વડોદરાની જનતા આ વખતે નિર્ણય કરવા જઈ રહી છે, પરિવર્તન કરવા જઈ રહી છે. ચોક્કસપણે જે રીતે વડોદરામાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે, માનનીય રાજ્યના મુખ્યમંત્રીજી દ્વારા ટકોર કરવામાં આવે, અધ્યક્ષજી દ્વારા ટકેમ કરવામાં આવે, તેમ છતાં પણ વિકાસ ના થાય તો વડોદરાની જનતાને અપીલ છે કે આ વખતે ચોક્કસપણે આપનો મત વિચાર કરીને આપજો. સ્વાગત લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ. સમાજ